नमस्कार दर्शक मित्रों, डीके जी सफल व्लॉग ना बीजा एक वीडियो में आप सबनो हार्दिक स्वागत छे। आ लोकेशन छे नड़ियाद, आपणे बधुं ज बतावानो प्रयत्न करीशुं, तो आवी जाओ मारी साथे। चलो वीडियो में जॉइन थी जाओ अने वीडियो ने अंत सुधी जोजो। तमे आटला विस्तार में आवशो ने तो कोई ने पण पूछशो के महाकाळी ना भजिया सेंटर, तो तमने कोई पण व्यक्ति बतावशे। 10 किलोमीटर ना एरिया में आवीने कोई पण जग्याए तमे पूछशो आनंद थी आ बाजु के नड़ियाद थी आ बाजु, तो पण आ लोकेशन मळशे। खूब ज फेमस छे मित्रों महाकाळी भजिया सेंटर, आवी जाओ जी। पण आगळ मित्रों, अँ पब्लिक जोईने तमने ख्याल आवो जोईए के आ स्थळ केटलुं फेमस हशे। मित्रों, जो तमारे अहींया महाकाळीना भजिया खावा होय ने तो तमारे कलाक तो मिनिमम काढ़ीने जावुं जोईए। तमे जुओ छो अहींया लाइन में घणी बधी पब्लिक उभी छे, ओके, तो तमारे समय थोड़ो काढ़वो ज पड़शे तो तमे आ मजा माणी शकशो। શું નામ તમારું? મને વિનુભાઈ। વિનુભાઈ, વિનુભાઈ કેટલા વર્ષોથી આપણે આ કામ ચાલતું? 55 વર્ષ। 55 વર્ષથી મિત્રો, 55 યર્સ, અને લગભગ હું 4-5 વાર આવી ગયો છું, પણ એમનું જ મોડું જોઉં છું। ટેસ્ટ એમનો કહેવાય ને, એક્સપેરિમેન્ટ, એક્સપેરિમેન્ટ પર એક્સપેરિમેન્ટ। થોડો ધુમાડો પણ આવે છે, તો તમે જોઈ શકો છો કેમ કે ચૂલો હોય તો ધુમાડો રહેવાનો, અને એ જ મજા છે। તમે જુઓ છો અત્યારે કયા બની રહ્યા છે કાકા? હતા બટાકાવાળા, સાહેબ લીલા લસણ બટાકાવાળા, લીલા લસણ બટાકાવાળા, ઓકે, આ લીલા લસણ બટાકાવાળા તમે જુઓ છો, લીલા લસણ, ઓકે। હે, આપણો સમય શું હશે? હે, એનો સમય દુકાન શરૂ કરવાનો 8:30-9, 8:30-9, 8:30-9 વાગે, અને સાંજે મોજે 7 વાગે હોય, 7 વાગ્યા સુધી રવિવારે ચાલુ। નડિયાદ થી નજીક 10 કિલોમીટર બરાબર, બાયપાસ। મને આપણે આ જે સેટઅપ છે, લોકો ગેસ સ્ટોવ નો ઉપયોગ કરતા હોય, બાટલા નો ઉપયોગ કરતા હોય, આપણે ચૂલાનો ઉપયોગ, ચૂલાનો હવે ઓરિજિનલ ટેસ્ટ મળે ને, બરાબર, એટલો હાર્દિક નો ટેસ્ટ પકડી રાખ્યું છે અમને। હા જી, પબ્લિક ના ટેસ્ટ માટે ચૂલાનો જ લાકડાનો ઉપયોગ કરે મિત્રો, અને ખરેખર કામ અઘરું છે, મહેનત કરે છે, અઘરું એટલે બહુ અઘરું બાબા। ખાલી 5 મિનિટ અહીંયા ઉભો છું, પણ એમ લાગે નીકળી જાઉં, છતાં પણ તમે જુઓ છો સવારના 8 વાગે ના થવાનું, સાંજના 7 વાગે, બરાબર ને? હા, ડાબલા, ઢીબરી, કસ્તુરી, મરચા નો, બટાકાપુરી, બટાકા વડા, દાળ વડા, અચ્છા, કસ્તુરી, 15-20 જાત ના ભજીયા બને, 15-20 જાત ના ભજીયા ભજીયા બને। તમે તૈયાર રહેતો હોય, તૈયાર રહેતો ના હોય, તૈયાર રહેતો ના હોય, આજે બધા કરું બટાકા નથી વાત। હા જી બોલો, અરે હા, અમદાવાદ થી ઢોસા લાવ્યા, અમદાવાદ આવ્યો, ઓકે, આ બાજુ જે દેખાય છે સ્પેશિયલ અમદાવાદ થી આવ્યા છે, ઢોસા વારંવાર ખાવા માટે। અને આપડે ચટણી વિશે શું કહેવાનું? ચટણી પણ, ચટણી ભજીયા મળે વજન 500 રૂપિયા કિલો, 500 જોડે વજન નો, ભજીયાની જોડે વજન, પણ એમને ભજીયા 300 રૂપિયા કિલો, 300 રૂપિયા કિલો, અને ભજીયા ચટણી 500 રૂપિયા કિલો, ચટણી 500 રૂપિયા કિલો, એમને મોડે સાંભળજો, હું નથી બોલતો, પણ ચટણી ખાઈએ કોઈ ખબર પડે, મજા પડી જાય, ખાધી જ છે 3 વાર, મજા પડી જાય। હું વિડિયો ની અંદર બતાવીશ તમને ચટણી ખાઈને, 500 રૂપિયા કિલો ચટણી અને 300 રૂપિયા કિલો ભજીયા, ચટણી કરતો ભજીયા કરતો ચટણી મોગી। અહીંયા ઘણા બધા કસ્ટમર છે, મને લાગે છે રેગ્યુલર ખાવા આવતા છે। શું નામ સાહેબ તમારું? અમારું નામ ગુંજેશભાઈ છે,
અમે ભાઈબંધો સાથે ફરવા નીકળ્યા છે. ક્યાંથી આવ્યા છો? અમે અમદાવાદ થી આવી રહ્યા છે. બરાબર, અમદાવાદ થી આવ્યા છો? હા, સ્પેશિયલી ભજીયા ખાવા માટે. બરાબર, કેવો ટેસ્ટ ના હિસાબે કેવું છે? માટે જોરદાર છે, જમવાની જરૂર નહીં પડે. બરાબર, બધા પરિવાર સાથે એન્જોય કરી રહ્યા છે. મહાકાળી ભજીયાની અંદરથી આપણે એક પ્લેટ લગભગ 15 પ્રકારના ભજીયા બનાવે છે. અત્યારે તમે જુઓ, પહેલાં પહેલાં આ બટાકા પૂરી છે અને આ મરચાંના છે, આ કાંદાના છે, ત્યાર પછી આને આ લોકો છે ને એક બીજી નવી આઈટમ તમને બતાવું, આને કસ્તુરી કહે છે. આ કસ્તુરી, ઓકે. ને આ ચટણી જુઓ તમે, આ ચટણી છે ને ભજીયા કરતાં મોગી છે. ઓકે છે મિત્રો, એ કહે છે કે હું તમારું ઇન્ટરવ્યુ લઉં એમ, તમે અહીંયા મહાકાળી ભજીયામાં ખાવા આવ્યા છો તો તમે ખાઈ અને અમને જણાવો, તો એ હિસાબે હું અત્યારે એમને ઇન્ટરવ્યુ આપી રહ્યો છું. ઓકે, તો સાહેબ, ડીકેજી સફર વ્લોગમાં આપનું સ્વાગત છે. અને ટેસ્ટના હિસાબે, જો કે હું પહેલી વાર નથી આવતો એટલે મારે કહેવાનું બહુ રહેતું નથી, કેમ કે હું આ 4-5 વાર આવું, પણ મારા એવા દર્શક મિત્રો માટે આ એક રિકમેન્ડેશન કરી શકાય એવું પ્લેસ છે સાહેબ. ઓકે, સરસ ટેસ્ટ છે વર્ષોથી. બોલો બોલો. એક ખોરાક તરીકે મારો તમને એક જ સીધો સાધો સવાલ છે, બરાબર, ભજીયા સિવાય તમને બીજું શું સારું લાગ્યું? હું સુરતમાં ભજીયા ખાઉં તો મારી ફેવરિટ ચટણી છે. મારો એક વિડીયો તમે જોશો ને બ્લોગ ની અંદર, તો એમાં હું ચટણી પીતો હશે. ભજીયા કરતા ચટણી બહુ સુરત ની અંદર પણ ફેમસ છે, અને અહીંયા પણ મને છે ને હું આ ચટણી પહેલા ખાઈ, ભલે 500 રૂપિયા કિલો છે પણ આ ચટણી જ મને ફેવરિટ છે. મારી ભજીયા ની અંદર મને બટાકાવાળા ગમે છે, પહેલેથી ગમે છે આ લોકોના બટાકાવાળા અને આ મરચાના ભજીયા. આ મારા માટે બધી જ વસ્તુ સારી છે, પણ આ જે વસ્તુ છે ને ખૂબ જ ફેવરિટ છે મારી. અને ચટણી તો મિત્રો કહે છે કે એક્સપોર્ટ થાય છે. તમે જુઓ, હવે એક્સપોર્ટ વાળા ખાતા હોય તો ઇમ્પોર્ટ વાળા કેમ નો? આ સાથે આપણને છાશ પણ આપી છે, તમે જુઓ છો. ઓકે સાહેબ, કેટલા સમયથી અહીંયા ભજીયા ખાવા આવો છો? લગભગ 5-6 વર્ષ. 5-6 વર્ષથી આવો છો? એના હિસાબે કેવું છે? બહુ બેસ્ટ. સુરતમાં ભણાવું છું, ઇંગ્લિશ નો ટીચર છું પોતે, આ મારો શોખ છે. બરાબર, અને મારા દર્શકો ના માટે હું આ કામ કરું છું, મારો શોખ પહેલો છે. ઓકે, થેન્ક યુ ભવ્યા, મળ્યા.